જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિનિયર કેજીમાં નવા સત્રમાં આપણે આજથી શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલા જૂન મહિનાની બુક લઈએ અને જૂન મહિનાની બુકની અંદર પેજ નંબર 2 ઉપર જોઈશું. તો 2 ઉપર છે કે ટપકા જોડી લાઈન પૂર્ણ કરો. તો આજે આપણે આ પેજ ઉપર ટપકા જોડી, આ બધા ટપકા છે તેને આપણે લાઈન જોડવાની છે. તો પહેલા આપણે સ્કેલ લેશું અને પેન્સિલ લેશું. તો તમે પણ આવી રીતના જૂન મહિનાની બુક ખોલો અને સ્કેલ અને પેન્સિલની મદદથી આજે આપણે લાઈન પૂર્ણ કરવાની છે. તો અહીંયા આપણે પેન્સિલ સ્કેલને આવી રીતે રાખવાની છે અને પછી આપણે પેન્સિલથી ટપકા જોડવાના છે. વ્યવસ્થિત ટપકા જોડવાના છે, ટપકાની લાઈન આડાવડી જાવી જોઈએ નહીં. પેન્સિલ પેન્સિલને સરસ પકડવાની અને સ્કેલને વ્યવસ્થિત રાખશો એટલે પેન્સિલથી સરસ લાઈન એક સરખી થશે, બરાબર ને? તો તમે પણ આવી રીતના લાઈન જોડો. આવી રીતના આપણે એક સરખી લાઈન જોડવાની છે. લાઈન જોડાઈ જાય પછી આપણે ચેક કરવાનું છે કે આપણી લીટી એક કે આગળ પાછળ ગઈ નથી ને. આવી રીતના આપણે લાઈન જોડી છે. એવી જ રીતના બાજુના પેજ ઉપર એટલે કે ત્રણ નંબરના પેજ ઉપર જે આયા કર્યું છે એવી જ રીતના તમારે અહીંયા લાઈન જોડવાની છે, બરાબર છે ને? લાઈન પૂરી કરવાની છે. હવે એની પાછળ પેજ નંબર 4 ઉપર શું છે? આડી લાઈન છે, ટપકા જોડી લાઈન પૂર્ણ કરો. આગળ આપણે ઊભી લીટી કરી, હવે અહીંયા આપણે આડી લીટી છે તો આડી લીટીમાં પણ આપણે લાઈન પૂરી કરવાની છે. તો અહીંયા આપણે પહેલા આગળના સ્કેલમાં ઊભી સ્કેલ રાખી હતી, હવે આપણે આડી સ્કેલ રાખશું. આડી સ્કેલ રાખવાની અને આપણે ટપકા જોડવાના છે. આવી રીતના સ્કેલ આડી રાખવાની છે અને ટપકા જોડવાના છે, બરાબર ને? તો તમે પણ આવી રીતના સ્કેલ અને પેન્સિલની મદદથી ટપકા પૂર્ણ કરો. આવી રીતના ક્રોસમાં રાખવાની છે સ્કેલ.
ભાગે આપણે લીટી ઉપર લીટી કરવાની નથી. લીટી ઉપર લીટી કરશો તો તમારી લાઈન ખરાબ થઈ જશે. એટલે સરસ મજાની એક જ વખત સ્કેલ રાખીને એક જ વખત લાઈન કરવાની છે, એક જ વખત ટપકા જોડવાના છે, બરાબર ને? અને સ્કેલની મદદથી જ આપણે ટપકા જોડશું એટલે કે આપણી લાઈન સીધી થશે. આપણે ખાલી પેન્સિલની મદદથી ટપકા નહીં કરીએ, સ્કેલ રાખીને પછી ટપકાની લાઈન પૂર્ણ કરશું. જે રીતના આપણે અહીંયા આડી લાઈન ક્રોસમાં કરી છે એવી જ રીતના હોમવર્ક બાજુના પેજમાં આપણે આડી સ્કેલ રાખી અને લાઈન પૂર્ણ કરવાની છે. આ પેજ આખું તમારે જાતે કરવાનો છે, આમાં મમ્મીની મદદ લેવાની નથી, આપણે જાતે કરવાનું છે. તો આજે આપણે આ ત્રણ પેજ એટલે કે પહેલા આપણે ઊભી લાઈન કરી, તો આપણે અહીંયા આ ઊભી લાઈન કરી છે તો બાજુમાં તમારે જાતે ઊભી લાઈન કરવાની છે. પછી એની પાછળ આપણે આડી લાઈન કરી છે તો આડી સ્કેલ રાખીને આપણે અહીંયા આડી લાઈન પૂર્ણ કરશું. તો અને એની પછી પાછળ શું છે તો કે ક્રોસમાં, તો આપણે અહીંયા ક્રોસમાં સ્કેલ રાખી